जिल्लाना बाबरा नगरपालिकामां स्थानिक स्वराज्य चूंटणीनी गणतरी 8 दिवसो बाकी रह्या छे। एवामां वात करवामां आवे तो वोर्ड नंबर 4 ना भाजपना उम्मीदवारे बाबरा शहेरनी जनताने भाजपना उम्मीदवारने जंगी बहुमतीथी विजय आपवा माटे जनताने अपील करी छे। गजेन्द्रभाई भूपतभाई शेखवा छेल्ला 10 वर्षथी गौ सेवा, समाज सेवा तेमज अनेक धार्मिक प्रवृत्तिओ साथे संकળાયેલા છે, ત્યારે 18 આલમને સાથ રાખી અને લોકોને કામ અને લોકસેવા કાર્ય કરતા જ રહ્યા છે, ત્યારે આ કામગીરીની નોંધ લઈ ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા તેઓને વોર્ડ નંબર 4 માંથી ઉમેદવાર તરીકે પસંદગી કરેલ છે, ત્યારે ગજેન્દ્રભાઈ દ્વારા લોકોને ભાજપ તરફથી મતદાન કરવા અપીલ કરવામાં આવી છે અને લોકોને બાબરા માટે અડધી રાત્રે કામો કરવા કોલ આપ્યા છે, ત્યારે લોકો બાબરાના હિતમાં ભાજપ તરફથી મતદાન કરે એવી અપીલ કરવામાં આવી છે। મારું નામ ગજેન્દ્રભાઈ ભૂપતભાઈ શેખવા, રહેવાસી બાબરા। હું છેલ્લા 10 વર્ષથી ગૌ સેવા તથા લોકસેવાના કાર્યો કરતો આવ્યો છું અને હરેક સમાજ અને શહેરીજનો અને મિત્રોના સાથ સહકારથી ઘણા લોકસેવાના કાર્યો કર્યા છે અને કરતો આવ્યો છું। બાબરામાં શહેરમાં પડતી મુશ્કેલીઓ કે બાબરામાં સેવાના કાર્યો હોય કે ધાર્મિક ઉત્સવો ઉજવવાના હોય, હંમેશા બધા મિત્રો અને લોકોના સાથ સહકારથી અમે કામગીરી કરતા આવ્યા છીએ અને કરતા રહેશું। ત્યારે મારી આ કામગીરીની નોંધ લઈને ભારતીય જનતા પાર્ટીએ મને બાબરામાં નગરપાલિકા વોર્ડ નંબર 4માં ઉમેદવાર તરીકે પસંદ કરેલ છે, ત્યારે લોકોની સેવા વધુ કરી શકું અને સિસ્ટમમાં દાખલ થઈને કોઈ અડચણા ન આવે અને ભારતીય જનતા પાર્ટીના સાથ સહકારથી એના મૂકેલા વિશ્વાસથી હજી પણ લોકોની વધુ સેવા કરતો રહીશ અને એ માટે મારી અપીલ છે કે અમારા વોર્ડ નંબર 4ના મારા સાથી ઉમેદવારો આપણે અંકુરભાઈ જસાણી તથા આશાબેન વસંતભાઈ તેરૈયા, જીનતબેન હસનભાઈ અગવાન મારા સાથી ઉમેદવારોને જંગી બહુમતીથી આપ વિજય બનાવો એવી મારી અપીલ છે તથા હું આપને ખાતરી આપું છું અડધી રાત્રે આપના કામો અમે આપણા એક ફોનથી આપના કામો કરશું અને મારા સાથી ઉમેદવારોને પણ હું જવાબદારી લઉં છું કે અમે બધા સાથે સંકલનમાં રહીને અને લોકોની તથા શહેરીજનોની સેવા થઈ શકે એવા પ્રયાસો કરશું અને ગુજરાતના ફલક ઉપર બાબરા નગરપાલિકાનું નામ રોશન થાય અને એક દાખલો દેવામાં આવે એવા સેવાના કાર્યો કરશું એવી હું તમને ખાતરી આપું છું। જ્યારે પણ અમારા કામથી આપને અસંતુષ્ટિ લાગે ત્યારે હું અને મારા સાથી ઉમેદવારો અમને એ જ ઘડીએ અમારું રાજકારણ છોડી દેશું એવી અમે તમને ખાતરી આપીએ છીએ। ભારત માતા કી જય, જય હિન્દ।